नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों नु तमारी पोतानी YouTube चैनल मा। आज ना वीडियो मा आपने तोरण सात ना सामाजिक विज्ञान विषय ना पाठ नंबर 19 बजार आ चैप्टर ना स्वाध्याय नु सॉल्यूशन जोवाना छे। जो ये स्वाध्याय नो प्रश्न नंबर 1, नीचे ना प्रश्न ना 1-2 वाक्य मा उत्तर आपो। पहला सवाल, बजार एटले शुं? जवाब आवशे, बजार एटले चीज वस्तुओ नु वेचाण करता दुकानो पर बजार એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ। બીજું, ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? જવાબ આવશે, ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાન વેરો, કર્મચારીનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી। ત્રીજો સવાલ, નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? જવાબ આવશે, આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું। ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ અથવા તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ ચોથું, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? જવાબ આવશે, ખાદ્ય પદાર્થો એગમાર્ક અને FSSAI નો લોગો નિશાની વાળા જ ખરીદવા જોઈએ। આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, વેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ, સમાવિષ્ટ ઘટકો વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ। ત્યારબાદ પાંચમું છે, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતા વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? તેનો જવાબ આવશે, ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવામાં જોડાયેલા દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, મુદ્દાસર ઉત્તર આપો। પહેલો સવાલ, બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો। તો જોઈએ, બજારના પ્રકાર આ પ્રમાણે છે। પહેલું મહોલ્લા બજાર, બીજું સાપ્તાહિક કે ગુજરી બજાર, ત્રીજું મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, ચોથું શોપિંગ મોલ, પાંચમું નિયંત્રિત બજાર અને છઠ્ઠું ઓનલાઈન બજાર। હવે બજારની જરૂરિયાતો જોઈએ। પહેલું, ગ્રાહકને અથવા તો વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજશોખની વસ્તુઓ ખરીદવા માટે, બીજું વેપારીઓને ચીજવસ્તુઓ વેચવા માટે, ત્રીજું ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે, ચોથું નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે, પાંચમું ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે, છઠ્ઠું વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટે વસ્તુઓ ખરીદવા માટે। ત્યારબાદ બીજો સવાલ, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો। તો એનો જવાબ આવશે, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય। ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે। પહેલું, સલામતીનો અધિકાર। આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે। વ્યક્તિ કોઈ ચીજવસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન ન થાય તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે। પછી બીજો, માહિતી મેળવવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહક ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી મેળવી શકે છે। ત્રીજો, પસંદગી કરવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરી શકે છે। ચોથું, રજૂઆત કરવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહકોના હિતો સાથે જોડાયેલા ગ્રાહક સુરક્ષા મંડળ સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાની યોગ્ય રજૂઆત કરી શકે છે। પાંચમું, ફરિયાદ નિવારણનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહકે ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલા નુકસાનનું અયોગ્ય યોગ્ય વળતર મેળવી શકે છે। છઠ્ઠું, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલ તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે। ત્યારબાદ ત્રીજો સવાલ, ખરીદી કરતી વખતે ગ્રાહકે સાવચેતી રાખવી જોઈએ, સમજાવો। તો તેનો જવાબ આવશે, ગ્રાહકે ખરીદી વખતે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ। એમાં પહેલું છે, ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે GST વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો। વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું। બીજું, મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ISI-ના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખો। વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા।
ત્રીજું, સોના અને ચાંદીના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભાવણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખો. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, કઢાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવા. ચોથું, ખાદ્ય પદાર્થો હંમેશા એક માર્ક અને FSSI લોગો વાળા નિશાની વાળા જ ખરીદવા. એ પદાર્થોની કિંમત, પેકિંગ, તેની કંપનીનું બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસીને લેવા. ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી. પાંચમું, દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવા. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને જ ખરીદવાનો આગ્રહ રાખો. છઠ્ઠું, તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરી પરત, માપ, સાઈઝ વગેરે તપાસવા. સાતમું, ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 000 મીટર રીડિંગ જોઈ લેવું. તેમજ સાધનમાં કેરોસીન લીધી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખો. આઠમું, પોતાના સંતાનોના શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની વિગતો મેળવી લેવી. શિક્ષણ ફી ફરિયાની પાકી રસીદ મેળવી લેવી. નવમું, જીવન વીમા પોલિસી અને વાહન વીમા પોલિસીને સમજી, શરતો સમજી પોલિસીનો અસલ દસ્તાવેજ અચૂક મેળવી લેવા અને સાચવવા. દસમું, ગ્રાહકે ભેટ, કૂપન, ઇનામ કે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ ખરીદવી. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. ખરીદીમાં છેતરાયા હોય તો વર્તમાનપત્ર દ્વારા તેની જાણકારી અન્યને આપવી જેથી તેઓ છેતરાતા અટકી જાય. ચોથું, કાપડની ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો. ચાબાવશી સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે. ચારેક મહિનામાં વાવણી પછી નિંદામણ, ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર મોટા જીવડા આવી જાય છે. જીવડામાંથી સફેદ કપાસ વીણીને તેની ઘાસડીઓ બાંધીને કપાસને ઘરમાં સંગરવામાં આવે છે. એ પછી કપાસનો બધો જથ્થો માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કપાસની ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને આપી દે છે. જીનમાંથી કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવવામાં કલર કરવા માટે મોકલે છે. એ કાપડને વસ્ત્ર બનાવતી ફેક્ટરીઓમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરવામાં આવે છે. ખમીસ એટલે કે શર્ટ, પેન્ટ, બાળકોના કપડા, છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતા તેના પર લેબલ લગાવી તેને બોક્સમાં પેક કરવામાં આવે છે. પોશાકના બોક્સમાં જથ્થાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલુ બજાર માટે વેચવામાં આવે છે. આ વેપારી એ બોક્સને છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારીના શોરૂમમાંથી ગ્રાહકો મનગમતા વસ્ત્રો ખરીદે છે. આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલા વસ્ત્રોનું વેચાણ થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, વિધાનો ખરા છે કે ખોટા. તો ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની દર્શાવો. પહેલું, ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે. જવાબ આવશે ખોટું. બીજું, જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે. તેનો જવાબ આવશે ખોટું. ત્રીજું, ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા સત્તામંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. જવાબ આવશે સાચું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મને ઓળખો. અહીંયા આપણને કેટલાક સિમ્બોલ આપેલા છે. એ સિમ્બોલ સામે આપણે એ સિમ્બોલના નામ લખવાના છે. જે પહેલો સિમ્બોલ છે તે ISI નો છે, બીજો છે તે FSSAI નો છે, ત્રીજો સિમ્બોલ જે છે તે વૂલ માર્કનો છે, ચોથો સિમ્બોલ છે તે એગ માર્કનો છે અને પાંચમો સિમ્બોલ છે તે માંસાહારી ખાદ્ય સામગ્રીનો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો. પહેલો સવાલ, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ખાલી જગ્યા બજાર કહે છે. તો તેનો જવાબ આવશે સાપ્તાહિક. બીજું, ખેડૂતોની ખેતપેદાશનું જાહેર હરાજથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે. જવાબ આવશે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડમાં. ત્રીજું, સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કા વાળા જ ખરીદવા જોઈએ. જવાબ આવશે હોલમાર્ક. ચોથું, કાપડના ઉત્પાદન માટે કાચો માલ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે કપાસ. ત્યારબાદ પાંચમું, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે. જવાબ આવશે બજાર.
विद्यार्थी मित्रों आ वीडियो जोयो सांभळ्यो अने समझ्या તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આવા જ એક નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આ વિડિયોની લિંક તમારા મિત્રોને જરૂરથી શેર કરજો।